આવી છે. આ સાથે જો વાત કરીએ વાહનને લૂંટ ચલાવીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે, તો આ સાથે જ ખાલી વાહન હાઈવે પર થોડે દૂર મળી આવ્યું છે. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ સાથે જ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જિલ્લામાં તમામ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લૂંટના બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધી દેવામાં આવી છે અને આ સાથે જ રાજકોટ અમદાવાદ હાઈવે પર જે ચાંદીની લૂંટ આચરવામાં આવી છે તે થકી જો વાત કરવામાં આવે, સાલા નજીક અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ આચરવામાં આવી છે. મહત્વપૂર્ણ કહી શકાય ભારી સંખ્યામાં 1400 કિલો જે છે ચાંદીની લૂંટ આચરવામાં આવી છે. આ સાથે જ આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી ચાંદીની લૂંટ આચરવામાં આવી છે. તો રાજકોટથી અમદાવાદ જઈ રહેલા હતા તે દરમિયાન લૂંટ આચરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હાલ પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ નોંધી છે અને આ સાથે જ વધુ તપાસ પણ હાથ ધરી છે. પરંતુ જે લૂંટનો બનાવ સામે આવ્યો છે તે થકી લોકોમાં પણ ચકચાર મચી જવા પામી છે. તો આ સાથે જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટ મચી છે. મહત્વપૂર્ણ છે કે ચકચાર મચી જવા પામી છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આ લૂંટનો બનાવ સામે આવ્યો છે. અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ આચરવામાં આવી છે. આ સાથે જો વાત કરીએ સાયલા પાસે કિંમતી મુદ્દામાલ ભરેલ વાહનની લૂંટ આચરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કોઈ જાનહાનીનામાં સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જે લૂંટનો સમગ્ર બનાવ બન્યો છે તેમાં વાહનની લૂંટ ચલાવીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. તો આ સાથે જ ખાલી વાહન હાઈવે ઉપર થોડી દૂર જઈને મળી આવ્યો છે. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવામાં આવી છે. તો આ સાથે સમગ્ર જે બનાવ બન્યો છે તે થકી જિલ્લાના તમામ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે. તો લૂંટના બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે રાજકોટ અમદાવાદ હાઈવે પર આ લૂંટ આચરવામાં આવી છે. ચાંદીની લૂંટ કરી લેવામાં આવી છે. સાયલા નજીક અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ આચરવામાં આવી છે. તો આ સાથે જ આંગળિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ આચરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કર્મચારી આંગળિયા પેઢીના હોવાનું સામે આવ્યું છે. તો મહત્વપૂર્ણ છે કે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ મોટી સંખ્યામાં કહી શકાય સાયલા પાસે કિંમતી મુદ્દામાલ ભરેલ વાહનની લૂંટ આચરવામાં આવી છે. તો આ સાથે જ પોલીસે નાકાબંધી કરી દીધી છે અને તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરવામાં આવી છે અને સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ મોટી સંખ્યામાં કહી શકાય અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ આચરવામાં આવી છે, તેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરની આ ઘટના છે. સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટ આચરવામાં આવી છે, જે થકી હાલ ચકચાર મચી જવા પામી છે. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર આ લૂંટ આચરવામાં આવી છે. અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ આચરતા સમગ્ર પંથકમાં લોકો મારે રાટી ફાલી છે. તો આ સાથે સાયલા પાસે કિંમતી મુદ્દામાલ ભરેલ વાહનની લૂંટ જે છે ચલાવવામાં આવી છે. વાહનની લૂંટ ચલાવીને અજાણ્યા શખ્સો પણ ફરાર થઈ ગયા છે. ત્યારે આ બાબતે ફરાર જે શખ્સો થયા છે પોલીસ પણ તેની શોધખોળ શરૂ કરી છે. તો બીજી બાજુ જે છે ખાલી વાહન હાઈવે પર થોડેક દૂર મળી આવ્યો છે. તો આજ મામલે સુરેન્દ્રનગરથી સંવાદદાતા મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સૌપ્રથમ વાત કરવામાં આવે મોટી સંખ્યામાં જે છે ચાંદીની લૂંટ આચરવામાં આવી છે, શું છે વધુ વિગત? હેલો હેલો જી, અવાજ સંભળાઈ રહ્યો છે? હા હા બોલો જી. સૌપ્રથમ વાત કરવામાં આવે કે મોટી સંખ્યામાં ચાંદીની લૂંટ આચરવામાં આવી છે, શું છે તેને લઈને વધુ વિગત? સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો નેશનલ 8 ઉપર ગત રાત્રિએ 1400 કિલો જેટલી ચાંદીની લૂંટ થયાની ઘટના પ્રકાશમાં આવતા આઈજી સહિતનો પોલીસ કાફલો સાયલા પોલીસ મથકે પહોંચી ચૂક્યો છે. હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 1400 કિલો ચાંદીની લૂંટથી ખળભળાટ મચી જવા પામ્યો છે, જેના કારણે જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને ઠેર ઠેર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરવામાં આવી રહી છે. પરંતુ આમ જોવા જઈએ તો આ બનાવ આખો શંકાસ્પદ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કારણ કે સાયલા નજીક થી અપહરણ કર્યા બાદ વડોદ જોરાનગર પોલીસ મથક ની હદ માં આંગળિયાના બે માણસો ને છોડી મૂકવામાં આવ્યા હતા. એટલે આમ 4 પોલીસ મથક ની હદ માંથી પસાર થયા હતા. એટલે અત્યારે પોલીસ આસમંજર માં છે કે કયા પોલીસ મથકે હાલ ગુનો દાખલ કરવામાં આવે. જી બિલકુલ, આ સાથે જ વાત કરીએ ખાલી વાહન હાઈવે થી થોડી દૂર પડી આવ્યું છે, બીજું કઈ કહેવા મળ્યું છે ખરા જે થકી પોલીસ ને જાણ મળે? 1400 કિલો ચાંદીની લૂંટ એટલે મોટી લૂંટ કહેવાય. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ જોવા જઈએ તો ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આ મોટી લૂંટની ઘટનાથી પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટથી પણ દોડી આવ્યા છે.
हाल सुरेंद्रनगर जिला पुलिस वडा डीवाईएसपी एसओजी एसीबी सहित पुलिस काफलो घटना स्थले दौड़ी संपर्क करो पर आ बाबते कोई जवाब आप मूक्यो आ बाबते हाल कोई कड़ी हाथ में जात पर जी आभार समग्र माहिती आपवा बदल थैंक यू। तो हाल बात करवामां आवे अमदावाद राजकोट नेशनल हाईवे पर लूट चलावामां आवी छे। जो आ साथे ज वात करवामां आवे 1400 किलो चांदीनी लूट आचरवामां आवी छे। कर्मचारी पासेथी लूटचारी जे छे चलावामां आवी छे। आ साथे सायला पासेथी कीमती मुद्दा माल भरेल वाहनने लूट चलावामां आवी छे। महत्वपूर्ण छे के पोलीस द्वारा आ मामले तपास हाथ धरवामां आवी रही छे। तमाम जे चेकपोस्ट छे त्यां चेकिंग हाथ धरवामां आवी रही छे। आ साथे ज पोलीसे लोकोने पकड़वा माटे जे अजाण्या शख्सो फरार થઈ ગયા છે તે લોકોને પકડવા માટે પણ શોધખોળ શરૂ કરી છે।